देवभूमि द्वारका जिलाना जामखंभाळियामां रघुवंशी महिला मंडळ द्वारा तुलसी पूजनना पवित्र दिवसे तुलसीजीनुं पूजन आरती परिक्रमा सहितना विविध रमतगमतना तेमज स्नेह मिलनना कार्यक्रमो मंडळना प्रमुख जेमिनीबेन मोटाणीना अध्यक्ष स्थाने राखीने विविध कार्यक्रमनुं आयोजन करायुं हतुं। जामखंभाळिया रघुवंशी महिला मंडळ छेल्ला 5-1 वर्षथी सतत कार्यरत रहीने दरेक अलग अलग तहेवारो अनुलक्षी कार्यक्रमो करवामां आवता होय छे अने अनेक सेवाकीय कार्यक्रमो राखवामां आवता होय छे। ત્યારે તુલસી પૂજન દિવસ હોય ત્યારે રઘુવંશી મહિલા મંડળની બહેનો દ્વારા આ પવિત્ર દિવસે તુલસીજીનું પૂજન આરતી પરિક્રમા સહિતના કાર્યો કરવામાં આવ્યા હતા, તેમજ ગૌસેવામાં સતત કાર્યરત રહેતા બહેનોને બુદ્ધદેવ પરિવારના આર્થિક સહયોગથી તાંબાના ગ્લાસ અને સર્ટિફિકેટ આપીને સન્માન કરાયું હતું, તેમજ અલગ અલગ 5-1 શેરી રમતનું આયોજન નવી લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યું હતું અને સ્નેહમિલનમાં આગામી તહેવારો નિમિત્તે કાર્યક્રમનું આયોજન સહિતના મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણા કરાઈ હતી। રઘુવંશી મહિલા મંડળની તમામ બહેનોનું સાંજના સ્નેહ ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો। આ રઘુવંશી મહિલા મંડળના કાર્યક્રમમાં પ્રમુખ જેમિનીબેન મોટણી, પ્રિંદ્યાબેન વરછા, અલકાબેન મોદી, હેતલબેન, સપનાબેન કાનાણી સહિતના મંડળના તમામ બહેનોના સાથ સહકાર સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। રઘુવંશી મહિલા મંડળ જામખંભાળિયા, રઘુવંશી મહિલા મંડળ જામખંભાળિયા સતત 5 વર્ષથી કાર્યરત સંસ્થા છે અને એના દ્વારા અવારનવાર સારા સેવાકીય પ્રોજેક્ટ છે એ થતા રહે છે। આજ રોજ સ્નેહમિલન નિમિત્તે દરેક મેમ્બર્સ અને કારોબારી મેમ્બર્સ છે એ અત્રે ઉપસ્થિત છે। લોહાણા માજનવાડી ખાતે આજે આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિવિધ શેરી રમત, તુલસી પૂજન સાથે સાથે જે ગૌસેવામાં જોડાયેલ બહેનો છે એમનું સન્માન કરવાનું અને આગામી જે પ્રોજેક્ટ છે એનું આયોજન કરવાનું, આ બધા મુદ્દાને લઈને આજે અમે મળ્યા હતા અને સૌ મેમ્બર્સ છે એ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને બધાએ આ કાર્યક્રમને ખૂબ એન્જોય કર્યો અને દરેક મેમ્બર્સ છે એમને સારો એવો સહકાર છે હંમેશા મળતો રહે છે, તો આ માટે રઘુવંશી મહિલા મંડળ છે તમામ મેમ્બર્સનો આભારી છે। જય શ્રી કૃષ્ણ, જય જલારામ। આજરોજ રઘુવંશી મહિલા મંડળ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, સાથે સાથે રઘુવંશી મહિલા મંડળ દ્વારા દર 11 દિવસે ગૌસેવા કરવામાં આવે છે, તો આ નિમિત્તે મધુસૂદનભાઈ ઠક્કર, ભાવિશાબેન બુદ્ધદેવ દ્વારા દરેક ગૌસેવકનું સન્માન કરવામાં આવ્યું અને તેમને ગિફ્ટ આપવામાં આવી। આ ગિફ્ટની અંદર તાંબાની બોટલ અને તાંબાનો ગ્લાસ આપવામાં આવ્યો, જેથી કરી આપણે વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ છે એ ટાળી શકીએ અને આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકીએ। દરેક વખતે ગૌશાળાની અંદર આપણે ગાયોને અન્નકૂટ ધરી અને ગાયોની સેવા કરીએ છીએ, તો દરેક વ્યક્તિ છે એ ગાયોની સેવા કરતા થાય અને દરેકને ગાયનું મહત્વ સમજાય। ગાય છે એ માતા છે, તો આપણે તેનું ધ્યાન રાખી અને તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। આ સાથે મહિલા મંડળ દ્વારા શેરી રમતોનું પણ આજરોજ આયોજન કરવામાં આવ્યું, તેમાં સંગીત ખુરશી, ત્રિપગી દોડ, કોથરા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો છે એ મહિલાઓ દ્વારા રમવામાં આવી, જેથી કરી દરેક મહિલા છે એ પોતે પોતાનું જે અંદર છે એને એન્જોય કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। અને આ સાથે સાથે ભોજન છે એ પણ આજરોજ બધા મેમ્બરોએ સાથે લીધું છે। રઘુવંશી મહિલા મંડળ દ્વારા આગામી સંક્રાંત નિમિત્તે એક સારા એવા કાર્યક્રમનું આયોજન કરવાનું છે, તેની પણ આજરોજ ચર્ચા કરવામાં આવી। ગરીબ બાળકોને બ્લેન્કેટ વિતરણ, ઉત્તરાયણ નિમિત્તે ખીચડી અને અનાજ કીટનું વિતરણ પણ કરવામાં આવશે તેવું નક્કી કરી આજરોજ સૌ છૂટા પડ્યા। જય શ્રી કૃષ્ણ, જય જલારામ। દર્શન મોદી, GTV ન્યૂઝ, જામખંભાળિયા।